દેશની આઝાદીના આઝાદી પચોતેર વર્ષની ઉજવણી નિમિત્તે આજે બારમી માર્ચ સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાશે તે ઉપલક્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવશે રાષ્ટ્રપ્રેમ જગાવવા આજે બારમી માર્ચે રાજ્યના પચોતેર સ્થળોએ આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાશે સ્વતંત્રતા સંગ્રામ અને પૂજ્ય મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા સ્થળો પૈકી પોરબંદર માંડવી રાજકોટ વડોદરા બારડોલી અને દાંડી ખાતે મોટા કાર્યક્રમ યોજાશે જયારે કચ્છ જિલ્લામાં પણ માંડવી મસ્કા અને ભુજમાં અમૃત મહોત્સવની ઉજવણીના કાર્યક્રમો યોજાશે સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવપૂર્ણ ગાથા દાંડી કુચની ઐતિહાસિક લડતનું આગવું મહત્વ અને યશસ્વી સ્થાન છે રાષ્ટ્રપિતા ગાંધીજીના નેતૃત્વ હેઠળ લડાયેલી અનેક સ્વાતંત્ર લડતો પૈકીની એક અતિભવ્ય લડત ઓગણીસો ની દાંડી કુચ પદયાત્રા હતી મીઠાના કરની સામે શરૂ કરાયેલી આ લડત પાછળ ભારતની સમગ્ર પ્રજાએ તેનું હીર અને ખમીર ન્યોછાવર કર્યું હતું મીઠાના સત્યાગ્રહ નામે વિશ્વમાં ખ્યાતિ પામેલી આ અહિંસક લડતમાં ભાગ લઈ રહેલી પ્રજાનું ખમીરવંતુ સત્વ કે મીઠું પ્રગટ થયું હતું બ્રિટિશ સલ્તનતમાં જુલ્મી શાસન હચમચાવી નાખનારો અને અત્યંત પડકારરૂપ સિદ્ધ થયેલી આ લડતે તો ભારત સહિત સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું દાંડી કુચ ના આયોજક અને પ્રણેતા પૂજ્ય ગાંધીજીએ તો દાંડી કુચ ને પવિત્ર યાત્રા તરીકે ઓળખાવી હતી પરંતુ સ્વરાજ ની લડત ના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી આ લડત બ્રિટિશ શાસન માટે અંતિમ ક્રાંતિકારી સંગ્રામ ના પ્રારંભ સમી પુરવાર થઈ હતી ભારતના આઝાદી જંગ માં ગુજરાત નો ફાળો અમૂલ્ય રહ્યો છે તેમાં દાંડી કુચ તો સ્વરાજ યાત્રા ના પ્રતિક સમી બની રહી હતી અજોડ અને અભૂતપૂર્વ ઐતિહાસિક દાંડીકૂચ કુચ અહિંસક ધર્મ યુદ્ધ નો એક જ્વલંત સીમા સ્તંભ છે બ્રિટિશ સલ્તનત સામે સત્ય અને અહિંસા ના સિદ્ધાંત પર મંડાયેલી સત્યાગ્રહ ની લડતો રૂપ દાંડી કુચ તો ભારત સહિત સમગ્ર વિશ્વ નું ખેંચ્યું હતું મીઠાના કરણી સામે શરૂ કરેલી આ સ્વરાજ્ય ની લડત પાછળ ભારત ની સમગ્ર પ્રજા હતી તેમાં પ્રજાના દિલ નો પડગો પણ સંભળાતો હતો ભારતની આઝાદી ના લડતો ના ઇતિહાસ માં ઓગણીસો ત્રીસ નું મહાત્માજી ની દાંડી કુચ નું વર્ષ એક સીમાચિન સમૂહ છે એ માટે ગાંધીજીએ બારમી માર્ચ ઓગણીસો ત્રીસે પોતાના એક્યાસી સાથીઓ સાથે સાબરમતી આશ્રમમાંથી જૂના સુરત જિલ્લાના જલાલપુર તાલુકામાં દરિયા કિનારે આવેલા દાંડી ગામ સુધી પગપાળા બસ્સો પિસ્તાલીસ માઇલનો પ્રવાસ કર્યો હતો અને ત્યાં દરિયાકાંઠેથી કુદરતી ચપટી મીઠું ઉઠાવી સરકારના કાયદાનો ભંગ કર્યો અને તે પછી ધરાશણાનું જે અપૂર્વ અહિંસક આંદોલન થયું તેનો આપણા દેશના ઇતિહાસમાં જોટો જળવો મુશ્કેલ છે de sí. મીઠાના અગ્રો ઉપર હલો લઈ જવાની યોજના વિચારવામાં આવી તે માટે એક સત્યાગ્રહ કાઉન્સિલની ની પણ રચના કરવામાં આવી હતી વાઇસ ગાંધીજી આખરી નામું મોકલે તેનો સહાનુભૂતિપૂર્વક જવાબ ન મળે તો માર્ચમાં લડત આપવાનો નિર્ણય લેવાયો બીજે દિવસે અમદાવાદ ની સાબરમતીના રેતીના પટમાં સરદાર ડોક્ટર સત્યપાલ રાજેન્દ્ર પ્રસાદ સરદાર શાર્દુલ સિંહ ડોક્ટર પટ્ટાભી સીતારામૈયા જવાહરલાલ ગંગાધરરાવ દેશપાંડે જેવા સમર્થ અગ્રણીઓના પ્રેરક ભાષણો થયા અને એ રીતે લડત ઝંડો ફરકાવાયો મારો જન્મ બ્રિટિશ નાશ કરવા જ થયો છે હું કાગડા ને સ્વરાજ્ય લીધા વિના આશ્રમ માં પગ મુકવાનો નથી દાંડી કુચ પહેલા ગાંધીજી આ પ્રતિજ્ઞા લઈ ચુક્યા હતા મીઠાની એ ચપટી ભરતા યુગ પુરુષે ધીર ગંભીર વાણી ઉચ્ચારી હતી કે બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લુણો લગાડું છું વર્ષ બે માં ગાંધીજીની દાંડી યાત્રાને પંચોતેર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તત્કાલીન પ્રધાનમંત્રી દાંડી ગામના ઐતિહાસિક વારસાને જાળવી રાખ અને મીઠાના સત્યાગ્રહના સત્યાગ્રહ ઐતિહાસિક પ્રસંગથી લોકો વાકેફ થાય તે હેતુથી રૂપિયા ચોર્યાસી કરોડ ના દાંડી હેરિટેજ પ્રોજેક્ટ ની જાહેરાત કરી હતી અને આ પ્રોજેક્ટ પૂર્ણ પણ થઈ ગયો છે યાત્રા દિને આવા લડવૈયા રાષ્ટ્રપિતા ગાંધીજીને કોટી કોટી વંદન